પછી હવે એની બાજુમાં જુઓ તો એની બાજુમાં પણ સૌથી પહેલા મોટું ગણપતિ કરવાનો છે જુઓ છો ને બાળકો તમે બધા મારી સાથે લખતા જજો પછી શું કરવાનું છે તો અહીંયા આપણે ત્રાસી લીટી આવી જ રીતના કરવાની છે પછી અહીંયા ખૂણા ઉપર પેન્સિલ મૂકવાની છે અને ત્યાંથી આપણે નીચેની બાજુ નાનું અડધું ગોળ થોડું છેટું કરવાનું છે એટલે આપણે લખાઈ જશે જ હવે ત્રાસી લીટી અને બીજું નાનું અડધું ગોળ જ ઝરણાનો જ એકદમ સહેલું છે અને તમને બધાને લખતા તો આવડી જ ગયું હશે મેં તમને બોર્ડ ઉપર લખાવી દીધું ને એટલે આવડી જ જશે પછી ત્રાસી લીટી અને બાજુમાં અડધું ગોળ અને બોલતું જવાનું જ જ્યારે
અને નીચે નાનો અર્ધ ગોળ એટલે શું થઈ ગયો આપણો જ જ નાનો જ જ જ નાનો જ તો તમે ચિત્ર ખાસ તમને હજી એક વખત કહું છું કે ચિત્ર તમારે ખાસ ઓળખવાના છે ચિત્ર ઓળખશો પરીક્ષામાં તમને ચિત્ર છાપેલું હશે અને તમારે એની નીચે મૂળાક્ષર લખવાના આવશે એટલે ચિત્રને તો ખાસ ઓળખવાનું તમને કાર્ડ ઉપર આપેલું છે એટલે ઝરડાનું ચિત્ર આ ઝબલાનું ચિત્ર એની નીચે તમારે શું લખવાનું આવશે જ લખવાનું આવશે સમજાઈ ગયું ચાલો હવે તમારું કાર્ડ છે પેલા મૂળાક્ષરનું કીટમાંથી તેમાંથી હું તમને બતાવું છું તે તમારે શોધવાનું છે ચાલો ઝરડાનું જ એની પછીનું જ કાર્ડ હશે એને કહેવાય ટ ટપાલીનો ટ શું બોલાશે ટપાલીનો ટ ચાલો તમારા નાના નાના હાથ વડે અહીંયાથી આમ કરો ધીમે ધીમે અહીંયાથી આમ બે વસ્તુ ભેગી થશે એક સીધો સી ફોર ગેટ અને ઊંધો સી ફોર ગેટ ચાલો અહીંયા તમને દેખાય છે એ છે ટપાલી આ ચિત્ર પણ ટપાલીનો જ છે તો ટપાલી શું કરે ખબર છે તમને ટપાલી ટપાલે છે પણ અત્યારે એવું કશું છે નહીં અત્યારે મોબાઈલ આવી ગયા મોબાઈલથી આપણે બીજા સાથે વાતચીત કરીએ છીએ કે તમે કેમ છો બધાના ખબર અંતર પૂછીએ છીએ ને આપણે મોબાઈલથી અને પહેલાના સમયમાં તો મોબાઈલ હતા નહીં ત્યારે ટપાલ એટલે કે જે કાગળ હોય એની ઉપર બધું લખવાનું અને સામેવાળાને ત્યાં આપણે એના સરનામે મોકલતા અને એ ટપાલ આપણી કોણ પહોંચાડે આપણે જેનું આપણે કામ હોય કે જેને આપણે ટપાલ લખી હોય એના ઘરે પહોંચાડે ટપાલ એને શું કહેવાય ટપાલી પોસ્ટમેન તો આપણે લખવાનું છે ટપાલીનો ટ તો કઈ રીતના લખાય એ તમને મેં કાર્ડમાં તો બતાવી દીધું તો ચાલો હવે તમારે મારી સાથે ખાનાવાળા ચોપડામાં લખવાનું છે તો પહેલા તમારે ગણપતિ કરવાનો જેમ આપણે આમાં કર્યું હતું એમ પણ આમાં મોટો કરતા હતા આમાં નાનો કરવાનો પછી અહીંયાથી તમારે સી ફોર કેટ કરી દેવાનો અને બંને વચ્ચેથી જોઈન્ટ કરી દેવાનું જુઓ પહેલા આપણે ગણપતિ કરી દીધો એટલે કે અડધું ગોળ પાછળ લીટો નથી બનાવવાનો હવે અહીંયાથી તમારે જોઈન્ટ કરી અને સી ફોર કેટ એટલે શું થઈ જશે છોડવા
करवानू छे तो बाजू ना खाना मा सौथी पहला
છે અને મીંડું બનાવી દેવાનું અને બોલવાનું છે થ થ ડિયાનો થ થ ઠગીનો ઠ સમજાઈ ગયું ચાલો હવે મારી સાથે લખો તો તો સૌથી પહેલા સી ફોર ગેટ પછી નીચે આપણે આ ખૂણા ઉપરથી ગણપતિ અને પછી અહીંયાથી કે અહીંયા સુધી આપણે મીંડું વાળી દેવાનું થ ઠડિયાનો થ થ ઠગનો ઠ ચાલો હવે આપણે પહેલા સી ફોર ગેટ બનાવી દઈએ અને ત્યાર પછી બાળકો આપણે અડધું ગોળ કરી અને નીચેથી આપણે મીંડું વાળી દેવાનું છે એટલે લખાઈ ગયો આપણો ઠ ઠડિયાનો ઠ સૌથી પહેલા તમારે મસ્તીનો સી ફોર ગેટ બનાવી દેવાનો અને એની નીચે તમારે ગણપતિ બનાવી દેવાનો અને અહીંયા તમારે નીચેથી મીંડું વાળી દેવાનો એટલે શું લખશો તમે મસ્તીનો એના કરતા ડાયરેક્ટ સળંગ લખતા હવે તમારે શીખી જવાનું અહીંયા સુધી તો તમને મેં બે ભાગમાં શીખવાડ્યું બરોબર હવે તમે ડાયરેક્ટ આવી રીતના કરી દો પેલા તમારે આમ કરી અને આમ કરી આવું ડમરું બનાવી દેવાનું બરોબર આવું ડમરું બનાવી દેવાનું અને હવે તમારે અહીંયાથી અહીંયા લીટો અડાડી દેવાનો ધીમે ધીમે કરતા તમે એક સાથે આમ ફટાફટ પેન્સિલ ઉપાડ્યા વગર એક જ વખતમાં તમે લખી શકશો લખો છો ને બાળકો ઠ ઠડિયાનો ઠ ચાલો હું જો તમને કહું પેન્સિલ આપણે ઉપાડવાની નથી એક જ વખતમાં ફટાફટ લખાઈ જાય ચાલો આમ કરજો આવી રીતના આ ઠ ઠડિયાનો ઠ મેં આ ઠડિયા ઠ લખ્યો ત્યારે બે ભાગ કર્યા હતા પેલા સી ફોર ગેટ ન કર્યો ડાયરેક્ટ જ આપણે લખી નાખ્યું બરોબર ચાલો હવે તમને પાછું આવી રીતના આમ કરી દો જેને નથી આવડતું લખતા મને તો ખબર જ છે તમને બધાને મસ્તીનો જ લખતા આવડે છે ચાલો હવે આપણે શું કરવાનું છે અહીંયાથી અહીંયા સુધી આપણે મીંડું અડાડીને પૂરું કરવાનું ઠ ઠડિયાનો ઠ ચાલો ધીમે ધીમે લખજો ઠ ઠડિયાનો ઠ ઠ ઠગનો ઠ હવે મારી પાસે તો એક જ ખાનું છે તો ધીમે ધીમે લખો છો ને તમે બધા તમારે લખાઈ જવું જોઈએ બાકી રાખવાનું નથી તમારે રોજે રોજનું ક્લાસ વર્ક એટલે વિડીયો દ્વારા તમને મેમ જે કરાવે છે તે તમારે સાથે સાથે જ કરવાનું છે હું પેલા વિડીયો જોઈ લઉં પછી પાછળથી કરું તો એમ કરવાનું નથી બરોબર વિડીયોની સાથે સાથે જ કરવાનું છે અને સેમ તમારે હોમવર્કમાં પણ બીજું પેજ આવું જ લખવાનું છે એક વખત ક્લાસ વર્કનું થશે અને સામેના પેજમાં હોમવર્કનું આવું જ પેજ તમારે કરવાનું રહેશે તો હવે આપણે ઠ ઠડિયાના ઠ સુધી શીખી ગયા તો એમાં આપણે જોઈ લઈએ સૌથી પહેલા આપણે મૂળાક્ષરમાં શું શીખી ગયા હતા તો ક ક મણનો ક પછી કમળના ક પછી આપણે શું શીખી ગયા ખ છે ગ ગ
છ છ ત્રી નો છ છ છ ત્રી નો છ અને એના પછી જ જલેબી નો જ જ જમૃગ નો જ જમૃગ ના જ પછી આપણે અત્યારે શું શીખી ગયા ચાલો હજી એક વખત આપણે લખી દઈએ જ જ બલા નો જ પછી ટ ટપાલી નો ટ અને ટપાલી ના ટ પછી નો મૂળાક્ષર ઠ ઠળિયા નો ઠ આપણે અહીંયા સુધી ના મૂળાક્ષર શીખી ગયા તમને સમજાઈ ગયું હવે તમે આ ક્લાસ વર્ક કરજો